હા પ્રકાશ ભાઈ વાત કરો. હા બોલ. કિરીટભાઈ પટેલ વાત કરું છું. આપણે મારા બાબો તમારે ત્યાં વાળ કપાવવા આવ્યો હતો હમણાં. તમારે કઈ વધારે પડતા વાળ નાના કરી નાખ્યા એવું કઈક થયું છે તો બે દિવસ થી રડ રડ કરે યાર. એની જોડે જરા વાત કરી લો ને તમે. મોન્ટુ અમારે બોલે વાત કરી લે. હેલો. હા બોલો બેટા. અંકલ તમે નાના કરી નાખ્યા વાળ માં. અરે નાના નથી થયા બેટા. ગરમી ના હિસાબે કટિંગ કર્યું છે બેટા. નાના ના થયા. બધા સ્કૂલ માં જીરા જીરો કહે છે કે વાળ નાના થઈ ગયા. ના ના હું તમે આખી સારી કરતો. શાંતિ વાત કર ને ભાઈ. પપ્પા ના. હેલો. આપડે દરરોજ કરીએ છીએ એટલા કે રજા વધારે શોધ નથી કર્યા. અરે તમે બરાબર ધ્યાન નથી આપતા ને. મારા છોકરો રડ રડ કરે છે. મારે સાંભળવાનું બધું હવે યાર. આવા દાદા તમને ખબર તો છે કેટલો જીતી છે પેલો યાર. બરાબર છે. આટલું બધું ના બોલો તમે. અમે લોકો અમારે માપ પણ કાપતો હોય કે એવું કઈ અમને કઈ શોખ નથી થતો ઓછા શોખ કરવાનો. મારા છોકરા ને શોખ થાય રડવાનો યાર. ગીતો સાંભળતા વાળ કાપી નાખો છો ને અહીંયા મારે એને હવે આનો છાનો કરવાનો યાર. વાત કરો છો યાર. મસ્તીમાં મસ્તીમાં વાળ કાપો ના છે એવું કઈ તો એ મસ્તી ના કામ માં કોઈ મસ્તી ના હોય. તમે યાર મેં ફોન તમને એટલા માટે કર્યો છે. તમે મારી પર પકડો છો. મારા છોકરા ને કઈક વાર સમજાય તો ને કે નહીં. હું છોકરા ને સમજાવું છું તો ખરા કે બેટા નથી તો તમે. અરે એક એક મેચે મોંડો વાત કરી લે ભાઈ જોડે. હેલો બેટા ભાઈ એમાં રોવાનું ના હોય. કોઈ મસ્તી કરે તો એમાં એવું દુઃખ ના લગાવવાનું. તમારા કોઈ વાળ કાપી તમને ગુસ્સો ના આવે. અરે કઈ ગુસ્સો ના આવે યાર. એ રીતે તો હું આવું તમારી શોપ પર ને તમારે વાળ કાપી નાખું હમણાં. યાર એ રીતે જીત જીત ના કર બેટા. મને તમારા વાળ એક વાર કાપી દેવા દો. પપ્પા એ કે છે એમને વાળ બી કાપી નાખો. હેલો. અરે હા બોલો. હવે આ જીત કરે એક વાર કપાઈ દો ને વાળ છે નાના કરે દો ને તમે બી આ બી રોડ તો શાંત થાય યાર. અરે યાર એ રીતે ના થાય. એ રીતે દાદા એ રીતે વાત ના કરો તમે. એને શાંતિ થાય ને આ પા રડવાનું પણ નહીં. એક વાર કપાઈ દો ને વાળ. આમ બી ગરમી છે. તમે શું કરશો વાળ નું યાર. નાના કરે દો એક વાર. દાદા અમારા વાળ ઓલરેડી નાના જ હોય છે. હા તો જેમ તો પાંચ દાડા થયા છે નાના જ હોય છે. અમને અરે યાર એ બધું મૂકો ને હું શું કહું છું. એને લઈને આવું છું 10 મિનિટ માં. તમે એક વાર ખાલી અસ્ત્રો ભરાય દો ને તમારા વાળમાં. નાના કરે દો એટલે આ રડતો બંધ થાય યાર. ના સુકા મેં એ વાત ના થાય સર. એને તમે દુકાન લઈને આવો. હું વાળ નહીં કાપો તો મારા. એવું કેવું આ રીતે આવી ખોટી જીત ના હોય. પણ જીત ની સર જીત નો સવાલ નથી. હું શું કામ યાર દાદા વાળ. એના કપાય તો તમારે કપાવાના. સિમ્પલ લોજિક છે યાર. ના યાર એવા લોજિક ન હોય દાદા. અમે ધંધો લઈને બેઠા છીએ. લોજિક ના હોય એ વસ્તુ ખોટી થાય. બધી તમે કહો બધી જ વસ્તુ ખોટી. તો એક વસ્તુ તો સાચી કરો યાર. હું મારા બાબા ને ફોન આપું છું. તમે એને ખાલી એટલું કહો કે કુકડે કુક હું મિર્ચી મુર્ગો બની ગયો છું. ત્રણ વર્ષની અંદર હજી સુધી મુર્ગા નથી થઈ ને. પણ અમને મુર્ગા બનાવ્યા ખરા. કોને બનાવ્યા? તમારા ફ્રેન્ડ રાકેશભાઈ વાળંદે તમને મિર્ચી મુર્ગા બનાવ્યા છે. એ મને ખ્યાલ આવી ગયો. આવી ગયો દાદા કે આપો બાબા ને આપો. તમારા બાપો હું જ છું. અંકલ હવે બાર તો કાપી નાખ્યા. કુકે કુક બોલો. કુકરે કુક ચાલો. ઓકે મિર્ચી મુર્ગા. હેલો. આ અર્પિત. હા કોણ? આલે કે લે મંદ લે કે લે અંદર બળે કે લે શું? આલે કે લે મંદ લે લે અંદર કે લે આલે કે લે. અર્પિત. હા અર્પિત બોલો. તમે કોણ બોલો? તમારી ભાષા નથી ખબર પડતી. અર્પિત. નથી ખબર પડતી શું બોલો છો તમે. અલ્લા મને નાબડે ઇન્ડિયા. અલ્લા પણ નથી ખબર પડતી શું બોલો તમે. અર્પિત. હા અર્પિત કોણ? પણ તમે કોણ? શું બોલો તમે? તમારી ભાષા નથી ખબર પડતી ભાઈ. નહી ખબર પડતી. ફોન તું હેલો. અર્પે. હા અર્પિત બોલો છું. મગજ બંધ કર. હેલો.
હલો અર્પિત, શું કરવા તું મને ફોન કર કરે યાર, બોલતા ના બોલતા હલો રેડિયો મિર્ચી વાદી કુણાલ વાત કરું છું, તમારો મુર્ગો બની ગયો છે ભાઈ. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ યાર, કરીને રાખ કરો છો યાર, કામ વામ તો કરવા દો કોઈ માણસ ને. હું આ મારું કામ કરતો હતો, હવે તમે તમારું કામ કરો. કુકડે કુક બોલો, કુકડે કુક. મનીષ કોણ છે? મનીષ પંચાલ એ મારા ફ્રેન્ડ છે. મનીષ પંચાલ ને મારી પર મેસેજ આવ્યો તમને મિર્ચી મુર્ગો બનાવવા માટે. હેલો, હા કોણ બોલો? આંટી પૂજા વાત કરું છું, પરમદારે આવી હતી તમારે ત્યાં પાર્લર પર, થ્રેડિંગ માટે આવી હતી, વાત થઈ હતી. એને શું કામ હતું એમ બોલો ને, વાંધો નહીં. આંટી શું કર્યું છે આ જારની આવી છો, બધું ફોલીઓ ને દાણાઓ બધું આવી ગયું છે મોઢા પર. તમે એક કામ કરો, હમણાં મારા ત્યાં આવો, હું તમને જોઉં તો મને ખ્યાલ આવે. મને અરે ફોલીની હાલત અહીંયા બગડી ગઈ છે, મને છોકરો જોવા આવવાનો હતો. અરે પપ્પા, એ આંટી થી જ વાત કરું છું, આ જુઓ ને મારું મોઢું શું થઈ ગયું છે. તો શું એમના ચક્કર માં મને ના પાડી ને ગયો દિનેશ. અરે બેન, આ મારી છોકરી ને બધું મોઢે કેવું થઈ ગયું, અમારે શું કરવાનું બેન? મારા ત્યાં કોઈ પૂજા કરીને આવી નથી, હું એમને ઓળખતી નથી. તમે ત્યાંથી આવો તો હું મને ખ્યાલ આવે. હવે તમારે ત્યાં અત્યારે પેલા મહેમાન આવે એટલે મેં કીધું તમને પૂછી જવું કે એના કઈક ફેસ ઉપર કઈક લગાડાવું, ઘરે કઈ ઉપાય થાય, બધા દાણા બેસી જાય, તો તમે કઈ સલાહ આપતા, તમને ખ્યાલ હોય તમે પાર્લર ચલાવો બધું એટલે. પણ હું એમને જોઉં તો મને નહીં ખબર પડે ભાઈ, તમે કેમ સમજતા નથી. પણ એ ઘરની બહાર અત્યારે આવા તૈયાર નથી. તો તમે મને એવું કઈ રીતે કહી શકો કે ના તમે સોલ્યુશન આપો? એમ થયું તો તમારે ત્યાંથી જ છે ને, તો તમે કહો છો કે તમે નહીં કર્યું. એમ તો સાંભળો સાંભળો, તમારાથી કઈ પ્રોબ્લેમ થયો હોય ને તમે કોઈ વ્યક્તિ ને અજાણતા ફોન કરો ને એમ તો તમારથી જશે એવું કઈ કરો પડશે. માની લે, મેં તમને કહી દીધું, તમારે આવો તો આવો, મને કઈ વાંધો નથી. બરાબર, હું કામ ના છું, મારે મોડું થાય છે એટલે તમે ફોન મૂકી દો. થોડી વાર પછી મેં મહિલા શિક્ષણ વિભાગ માંથી ફરીથી ફોન કર્યો. હેલો, આ મહિલા શિક્ષણ વિભાગ માંથી વાત કરું છું. હા, કોઈ પૂજા મેડમ ની કઈ કમ્પ્લેન આવી છે તમારા ખિલાફ? તમે કોણ બોલો ભાઈ, ક્યાંથી બોલો છો? દીપકભાઈ વાત કરું છું, મહિલા શિક્ષણ વિભાગ માંથી વાત કરું છું. તમારા નામની કમ્પ્લેન આવી છે કે તમે આવી રીતે બ્યુટી પાર્લર માં કઈક એવા પ્રોડક્ટ વાપરો છો જેનાથી લોકોના ફેસ પર કઈક રિએક્શન આવી ગયા છે. તો તમે સાંભળો મારી વાત, મેં કોઈ કર્યું છે નથી કશું, તો હું કેવી રીતે કહું? એટલે મેડમ, હવે અમારે તમારે ખાલી એક અરજી લખવી પડશે. તમે સાંભળો પહેલા, તમે મારી વાત સાંભળો. તમારે અત્યારે તમારું ખાલી એડ્રેસ લખાવી દે, અરજી તમારે ખાલી સહી કરવી પડશે, બાકી પછી જોઈએ. એમને લઈને આપો તો જ હું તો એડ્રેસ આપું, નહીં તો એડ્રેસ બી ના મળે. ના, અમારે બેન જોડે કોઈ લેવા દેવા નથી. અમારી પાસે તો આવી અરજી આવે ને, એટલે અમારે પછી એક ફાઇલ કરવી પડે, એની એક રિપોર્ટ થાય, અને તમારું લાયસન્સ જે છે અને અત્યારે થોડા દિવસ માટે અમારે સસ્પેન્ડ કરવું પડશે બેન. ના પણ તમે બેનને લાવો, એ હવે તમારે કોર્ટમાં જોવાનું. મારે અત્યારે ખાલી તમારું લાયસન્સ થોડા દિવસ માટે સસ્પેન્ડ કરવું પડશે. સાંભળો, પણ પછી હું ઊંધી કમ્પ્લેન કરીશ ને તો બેન બી ફસાઈ જશે. હા, તો એ તમે એ બેન પર કમ્પ્લેન કરી દેજો. અત્યારે અમારી પર કમ્પ્લેન આવી એટલે હું ખાલી અરજી મોકલું છું છોકરાને, તમે ખાલી સહી કરી દેજો. 10 દિવસ માટે ખાલી તમારું લાયસન્સ જે છે સસ્પેન્ડ કરવામાં આવશે, 11માં 10 તમે કામ ચાલુ કરી દેજો. ના, એ તમારી વાત સાચી છે, પણ તમે સાંભળો, એ બેન નું મેં કામ જ નથી કરી તો કઈ રીતે માનું ભાઈ? એ બધું હવે મેડમ તમે વકીલ સાહેબ ને જે તમારી વાત કરી કરજો ને. અત્યારે મારો ખાલી મળું છું પેલા એ બેન ને કઈ ચિંતો. આ બેન જે એડ્રેસ લખાવે ને ત્યાં પેલું કાગળ માં ખાલી સહી કરીને આપજો મેડમ. હેલો, હા બોલો. હા, તમારે એડ્રેસ લખાવજો બેન ખાલી. ના ભાઈ, હું એડ્રેસ તો ના આપું. ના પાડે બેન. અરે મેડમ, આપી દઉં ને ખાલી 10 દિવસ નું કામ જાઓ, અમારા પ્રોસેસ પતે. મારી વાત સાંભળો તમે, તમે બી જે બી હશો એ બરાબર છે, જે બી હશો એટલે સમજો છો, એટલે તમે જે બી ઓફિસર માં જે બી હશો સમજો છો તમારી વાત. મેં જે કામ કર્યું નથી એના માટે હું કઈ રીતે કરું? હા, એ તમે સાંભળો તમે મારી વાત બરાબર છે. હું મારા ઘરે છું જ નહીં, એક્ચ્યુઅલી બહાર છું. હું શું કહું છું મેડમ, આ વસ્તુ તમારે ઇન્સર્ટ પતાવી દેવી છે ખાલી? અરે ના પણ ભાઈ, એક વસ્તુ સમજો કે મેં એને હું તમને કઈ રીતે ગેરંટી આપું કે મેં બગાડ્યું કે ના બગાડ્યું? મારું હેડ, ચલો એક વસ્તુ ની તમે ગેરંટી આલો. હા બોલો. હું કહું એ તમને બોલો ને તો તમારે વખી મેટર પતી જશે. હા બોલો. તમારે એમ કેવાનું કે ભાઈ કુકડે કુક. હા, એટલે શું? એટલે રેડિયો મિર્ચી વાદી કુનાલ વાત કરું છું, તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. તમારી ડોટર આશકાએ તમારો નંબર આપ્યો હતો. ઓ બાપરે બાપુ, કુકડે કુક. બસ હવે
બસ તો હવે મેડમ એડ્રેસ તો આલો એટલે હવે બધું પતાવી દઈએ આપણે. એડ્રેસ તો ના મળે.